સ્ત્રી માટે એ શરીર માટે સ્ત્રીએ પોતે સન્માન કરતા શીખવું પડશે કે આ ડરવાની વસ્તુ નથી. એટલે આ માટે સ્ત્રીઓને માનસિક રીતે પણ તૈયાર કરવાની સખત જરૂર છે. જી બિલકુલ રુઝાનબેન, ચલો આ તો ઘરના અત્યાચારની વાત થઈ કે ચલો ઘરમાંથી જે સ્ત્રીઓ પર અત્યાચાર થાય છે તેમને બહાર આવવું પડશે ને તો જ કદાચ તેમને ન્યાય મળી શકશે. પરંતુ બહાર જાહેર જનતા જાહેર માર્ગો પર પણ જે રીતે જયપુરમાં સામે આવ્યું કે એક બસમાં એક જે કંડક્ટર છે તે એક મહિલાને લાતોની ઘુસાથી મારી રહ્યો છે, અને તમિલનાડુમાં સલૂનમાં જે ડીએમકેનો એક નેતા કાર્યકર્તા છે તે એક મહિલાને લાતોને ઘુસા મારી રહ્યો છે. તો આખરે આ બધી બાબતોને કેવી રીતે ડામે છે? This itself shows the mentality. હા, આ કેમ વધી રહ્યું છે? કારણ કે પહેલા ડોમેસ્ટિક વાયલન્સ, ઘરેલુ હિંસા. હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપવા માંગુ છું. અમારા સરસપુરમાં અમે કામ કરીએ છીએ, ત્યાં બહેનો પોતે ઘર ચલાવે છે, લેબર કામ કરે, શાકભાજી વેચીને બાળકો મોટા કરે, હસબન્ડ તો દારૂ પીને પડ્યો રહે, અને પેલો બેન જે બિચારી કમાઈને લાવે ખેંચી લે દારૂ ને પોટલીઓ લઈ આવે, બરોબર છે? પણ થયું છે શું કે હવે આ બહેનોને રોતે પેલો રાતે હસબન્ડ આવીને ઢોલ ઢપાટ થાય. તમને શું લાગે છે આ જે બેન આટલી મહેનત મજૂરી કરતી એની પાસે જોર નહીં હોય? એ ઈચ્છે તો બે ઢોળ ઢપાટ શું પેલા તો લાંબુ કરી દે, પણ એ ચૂપ બેસે છે. કેમ ચૂપ બેસે છે? અરે ભાઈ, મેં પૂછ્યું કે બેન તમે આ શું કામ માર ખાવ છો? તો કે ના, સમાજ, મારા બાળકો, આમ તેમ. હવે સાંભળો, હજી અહીંયા સ્ટોરી પતી નહીં, એક એના બાળકો માટે આ બધું માર ખાઈ લીધો. હવે એના બે માનેલો, બે માલક, એક છોકરો ને એક છોકરી. છોકરો રોજ જુએ એટલે એને નાનું બાળક હોય તેને ના ગમે કે એની મમ્મીને કોઈ મારે છે, એટલે ગુસ્સે થાય કે અરે હું મોટો થઈશ તો મારા પપ્પાને મારીશ, છોડીશ નહીં આમ તેમ. નાની દીકરી જોશે કે આ મારી મમ્મી માર ખાય છે એટલે મારે ખાવાનું. હવે જેમ જેમ બાળકો મોટા થતા જાય એમ પેલો છોકરા અંતે કરે યાર આ તો આવું જવું જોઈએ, આ તો મારી મર્દાનગી છે, અને એ છોકરો હજી એ છોકરો મારતા શીખી જાય. અનફોર્ચ્યુનેટલી તમે આ બધા કેસીસમાં જુઓ છો ને, આ કેસમાં એ મેન્ટાલિટી છે કે છોકરીઓ મારવા માટે છે. આ જે મેન્ટાલિટી જ્યાં સુધી આપણે નહીં કાઢશું ત્યાં સુધી આ જિંદગી પર થશે. ને જે છોકરીઓની એ મેન્ટાલિટી છે કે મારી મમ્મીએ ખાધું એટલે મારે ખાવાનું, યા ઘણી વાર છોકરી બૂમ પાડે ને મમ્મીને કહે મારી પાસે ડોમેસ્ટિક વાયલન્સના કેસ છે જેમાં છોકરીઓએ માર ખાધો છે, અને મમ્મીએ ઘરે તો લાવીને મમ્મીને કહે પોલીસ કમ્પ્લેન કરીએ, તો મમ્મી કહે ના છાણી રહે ને મેં ખાધો છે તું એ ખાઈ લે. એટલે આ કોઈ રીત છે તમે તમારી દીકરીને મોટી કરો છો? બીજી મારે ખાસ આ રાજપથ ક્લબની વાત કરવી હતી, કારણ કે આજે એમાં બહુ ચર્ચા ચાલી રહી છે. કોઈ કહે છે કે બરોબર છે ને કોઈ કહે છે આ. સી, અમે બી નાના હતા ને અમે બી શું, આઈ બિલીવ ઇન ધેટ, સોટી વાગે ચમચમ વિધે આવે ધમધમ. અમે મારા પપ્પા મારા ટીચરો બધાનો માર ખાઈને હું મોટી થઈ છું, હું એ લોકોને થેન્ક યુ કરું છું કે થેન્ક યુ આજે હું એ લોકોના લીધે રફ એન્ડ ટફ બની છું. પણ આજ સુધી મારા પપ્પાએ મારા ટીચરો કોઈ દિવસ પટ્ટાથી નથી મારી. તમે સમજો, તમે ખાલી માણસને શું એકવાર એક ગુસ્સામાં બોલો ને એક લાફો મારી શકો છો, પણ તમે મારા પપ્પાએ ગુસ્સો એવો હોવો જોઈએ કે સામેવાળો માર કરતા વધારે ગભરાય, એને એને કહેવાય, એને ડિસિપ્લિન કહેવાય. આ તો કઈ પટ્ટા કાઢીને સાહેબ પેલા શરમ નહીં આવી? પેલા કોણ શું હતો પેલો ટ્રેનર કે ભાઈ તને સ્ટ્રિક્ટ બનાવવા સ્ટ્રિક્ટ રહેવા કહ્યું છે એનો મતલબ એ નથી કે પટ્ટાથી. બીજી વાત, મા બાપોને કેવી છે? તમે એવા બી ઘેલ છે કે પિક્ચરો અમે બી જોઈએ છીએ. ભાઈ તમે એકલા પિક્ચરો નથી જોતા, દંગલ બંગલ અમે જોઈને બેઠા છીએ. દંગલ કે પેલું કોણ હતું પેલું? પેલું બીજું નહોતું, પેલી છોકરો ફોગટ સિસ્ટર્સ વાળું, અમે જોઈને બેઠા છીએ. પણ એનો મતલબ એ નથી કે તમે આવી તો છૂટ આપો ને આવી જવાન છોકરીઓને. તમારે મા બાપને કે એક ઉંમર પછી બોલો મારે મા બાપોને બી શરમ આવી જોઈએ કે તમે આવી છૂટ આપો છો કે તમારી છોકરી ચેમ્પિયન. એવું બી કેવી રીતે ચેમ્પિયન બનાય? ભાઈ એવું નથી કે માર ખાવાથી ચેમ્પિયન બનાય છે, ડિસિપ્લિન થી બનાય છે.